આર્થિક ગુનાઓની સતત વધતી જતી સંખ્યા વચ્ચે ભાવનગર એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા બોગસ બિલિંગ કેસમાં સામેલ સોહિલ કાદરભાઈ પીરવાણીના આગોતરા જામીન નામંજૂર કરાયા છે ચૌદમી સપ્ટેમ્બરના રોજ ફ્લેટ નંબર ચારસો એક જુબિન ત્રણ અપાર્ટમેન્ટ વિહાર ભાવનગર ખાતે સ્ટેટ જીએસટી દ્વારા બોગસ બિલિંગ ખોટી વેરાસાક મેળવવામાં આવી રહી હોવાની બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ફોનિક સ્ટ્રેડલિંક દ્વારા સ્ક્રેપ મેટલ વેસ્ટ પેપરનો વ્યવસાય દર્શાવવામાં આવ્યો હતો સર્ચ દરમિયાન ખરીદ વેચાણના રિપોર્ટના દસ્તાવેજો ચેકબુક પેનડ્રાઈવ મેમરી કાર્ડ જેવી વસ્તુઓ મળી આવી હતી તંત્ર દ્વારા સોહિલ પિરવાણીને બે વખત સમન્સ પાડવી હાજર થવા માટે જણાવવામાં આવ્યું હતું પરંતુ તેઓ ઉપસ્થિત રહ્યા ન હતા અને તેઓના દ્વારા ભાવનગરની એડિશનલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટેની અરજી દાખલ કરવામાં આવી હતી સરકારી વકીલે દલીલો રજૂ કરી હતી કે અગાઉ ડિસેમ્બર બે હજાર અઢારમાં એક પોઈન્ટ સડસઠ કરોડના બોગસ બિલિંગ પ્રકારણમાં પેઢીનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું હતું સેપ્ટેમ્બર બે હજાર એકવીસમાં કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં મળી આવેલા દસ્તાવેજોને આધારે સાત પોઈન્ટ ઓગણ્યાસી કરોડની કરચોરી હોવાનું પ્રાથમિક અંદાજમાં જણાઈ આવ્યું હતું અને વધુ તપાસ ચાલી રહી છે